વાત કરીએ અમદાવાદમાં કેન્સર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના હડતાલ મામલે મેનેજમેન્ટ દ્વારા મીટિંગ બોલાવાઈ છે. નર્સિંગ સ્ટાફના આગેવાનોને તાત્કાલિક ધોરણે મીટિંગ બોલાવી હતી. કેન્સર હોસ્પિટલના 12 જેટલા આગેવાનો મીટિંગમાં જશે. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ મીટિંગમાં હાજર રહેશે. ઉલ્લેખનીય છે, છેલ્લા 4 દિવસથી કેન્સર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની 7મા પગાર પંચની માંગણીને લઈ હડતાલ ચાલી રહી છે. કેન્સર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના આગેવાનોને મીટિંગ માટે બોલાવવામાં આવ્યા છે. છેલ્લા 4 દિવસથી જો હડતાલ ચાલી રહી છે, ત્યારબાદ મેનેજમેન્ટ દ્વારા તેમને મીટિંગ માટે બોલાવવામાં આવ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ મીટિંગમાં હાજર રહેશે. કેન્સર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ છેલ્લા 4 દિવસથી હડતાલ પર છે. તેમની પડતર માંગણીઓ નહીં સંતોષાવાને કારણે હડતાલ પર છે. જે હડતાલ આજે પણ યથાવત રહેતા મેનેજમેન્ટ દ્વારા તેમને મીટિંગ માટે બોલાવવામાં આવ્યા છે. 12 જેટલા લોકો મીટિંગમાં જશે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ હાજર રહેશે. વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, જે નર્સિંગ સ્ટાફ હડતાલ પર છે કેન્સર હોસ્પિટલના, 4th દિવસ છે આજે હડતાલનો, અને આજે મેનેજમેન્ટ દ્વારા જે મીટિંગ બોલાવવામાં આવી છે, કયા પ્રકારની ચર્ચા થશે? શું લાગે છે, હડતાલનો અંત આવી શકે છે? મીટિંગ માટે બોલાવે છે. આ મીટિંગમાં સુપ્રિન્ટેન્ડન્ટ એમ એમ પ્રભાકર પણ હાજર રહેવાના છે. ખાસ કરીને જે પોલીસ ફરિયાદ થઈ છે અને જે ક્વાર્ટર્સ ખાલી કરવાની જે નોટિસ આપવામાં આવી છે, તેને લઈને આજે 300 વધુ નર્સિંગ જે મહિલાઓ એ ભૂખ હડતાળ ઉપર બેઠેલી છે. આ ઉપરાંત અત્યારે મેનેજમેન્ટના પ્રયત્નો છે કે સમાધાન થઈ શકે, તેના કારણે આજે મીટિંગનું આયોજન કરીશું. ગઈકાલે પણ એક મીટિંગનું આયોજન કર્યું હતું, પરંતુ જે નર્સિંગ સ્ટાફના જે આગેવાનો હતા એમને પોલીસ સ્ટેશનમાં જે નિવેદન માટે હવે ગયેલા હતા, તેના કારણે મીટિંગ થઈ શકી નથી. પરંતુ આજે સમાધાન માટે મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે. મીટિંગ બાદ શું નિર્ણય લેવાય છે તે જોવાનું છે. બિલકુલ રાજેન્દ્ર, આપનો આભાર માહિતી આપવા માટે.